નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કહાનિયા. આજના આપણા વાચક છે શ્રી દેવાંગી ભટ્ટ. દેવાંગી ભટ્ટ એટલે વર્તમાન સાહિત્યમાં એક સશક્ત નામ. તેઓ 20 વર્ષ સુધી ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. રંગભૂમિના અનેક સફળ નાટ્ય પ્રયોગો સાથે તેમનું નામ જોડાયેલું છે. તેમના દ્વારા ઘણી ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, કોલમો તથા નવલકથાઓ લખાયેલી છે. તેમના દ્વારા લખાયેલી નવલકથાઓમાં વાસાંશી જીર્ણનીને સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમના દ્વારા લિખિત નાટકો સંગીત નાટ્ય અકાદમી તથા ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા પુરસ્કૃત છે. તો માણીએ બક્ષી સાહેબના લેખને શ્રી દેવાંગી ભટ્ટના અવાજમાં. નમસ્તે, મારું નામ દેવાંગી ભટ્ટ છે. હું લેખિકા છું અને આજે કહાનિયા પ્લેટફોર્મ દ્વારા તમારી સામે શ્રી ચંદ્રકાંત બક્ષીનો એક આર્ટિકલ વાંચવા માટે પ્રસ્તુત છું. બક્ષી સાહેબના આર્ટિકલ્સ ઓડિયો સ્વરૂપે મૂકવાનો એક આ બહુ સારું ઇનિશિયેટિવ છે. મારી બક્ષી સાહેબ સાથેની સ્મૃતિ શેર કરું તો નાનપણમાં મને એમની ઉપર બહુ મોટો ક્રશ હતો. ફેન હતી હું એમની. હું એમને ક્યારેય મળી નથી, મેં એમને ક્યારેય જોયા નથી, દૂરથી પણ જોયા નથી, પણ કોઈકનું લખાણ વાંચીને એમના પ્રેમમાં પડી જઈએ એવા પ્રકારનું કંઈક હતું, બહુ નાની ઉંમરે. વર્ષો પછી એક વખત એમની એક ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર કરવાનું હતું, રોમિયો એન્ડ જુલિયટ, અને અમે એમની પાસે પરમિશન મંગાવી. તો બક્ષી સાહેબે અમને કહ્યું કે 1 રૂપિયો હું રોયલ્ટીનો લઈશ, અને 1 રૂપિયો રોયલ્ટી અમે એમને મોકલેલી. એમણે કાગળ લખ્યો કે હું તમને મંજૂરી આપું છું. એ કાગળ મેં, મને લાગે છે કે 4 થી 5 વર્ષ મારા પર્સમાં સાચવી રાખેલો, એ હેન્ડરાઇટિંગ સાચવવા માટે. પછી એકદમ જળી ગયો, પર્સમાં તો કેટલી વસ્તુઓ હોય, જળી ગયો. તો અમે એને મઢાવ્યો અને હજી પણ એ મારી પાસે સચવાયેલો પડ્યો છે. સો આઈ વોઝ અ વેરી બિગ ફેન ઓફ બક્ષી, એન્ડ આઈ એમ વેરી હેપી કે આજે એમનો આર્ટિકલ હું રીડ કરી રહી છું. આર્ટિકલનું શીર્ષક છે પ્રવૃત્તિથી નિવૃત્તિ સુધીનો પ્રશ્ન, શું કરશું? તો આર્ટિકલ. શું કરશું? વિશ્વના નાટ્ય જગતની સૌથી પ્રસિદ્ધ લાઇન્સ છે, ટુ બી ઓર નોટ ટુ બી. એનો સરળ અનુવાદ છે, કરવું કે ન કરવું. પણ એ લીટી કરતા પણ અગત્યનો પ્રશ્ન છે કે કરવું તો શું કરવું? જવાન અને વૃદ્ધ, પ્રવૃત્ત અને નિવૃત્ત, સુખી ગૃહિણી અને દુઃખી વિધુર, લગભગ દરેકનો ઉત્તર જુદો જુદો છે. એક જ કામ ફરી ફરીને કરતા રહેવાથી કંટાળો આવે છે, બુદ્ધિ પ્રતિકાર કરે છે. વર્ગમાં જે વિદ્યાર્થી બોર થાય છે એનો બુદ્ધિઆંક કદાચ સૌથી વધારે ઊંચો હોય છે. જે ગૃહિણી કલાકનું કામ કિચનના વૈજ્ઞાનિક સાધનો દ્વારા 18 મિનિટમાં પતાવી દે છે, એની પાસે 42 મિનિટ બચે છે, અને એમાં શું કરવું એ જટિલ પ્રશ્ન હોય છે. એમાંથી જ ફુરસત, નવરાશ જેવા શબ્દો જન્મ્યા છે. મિડલાઇફ ક્રાઇસિસ આવ્યો છે, ગૃહિણી વિષાદ યોગનો જન્મ થયો છે. આમાંથી જ આપણા સમાજમાં સાધુ બાવાઓની ઇન્ડસ્ટ્રી ફૂલી ફાલી છે. આપણે સાયકિયાટ્રિસ્ટની છુટ્ટી કરી દીધી છે, કેમકે સાધુ બાવાઓ ફ્રી ઓફ ચાર્જ સર્વિસ આપે છે અને સાયકિયાટ્રિસ્ટને ફી આપવી પડે છે. આપણા નીતિશાસ્ત્રમાં અને વિશેષતઃ જૈન વિચારધારામાં શું કરવાની સૂચિ તદ્દન નાની છે, પણ શું ન કરવું એનું લિસ્ટ પાનાઓ ભરાય એટલું મોટું છે. શું કરવું જેવા પ્રશ્નના ઉત્તર રૂપે કહેવાય છે કે ઉપવાસ કરવા. દેહ દમન એક તરફ છે, બીજી તરફ ઇનહિબિશન્સ અથવા તો દુરાગ્રહો છે જે જીવનને સામાન્ય બનતા અટકાવે છે. આપણું શરીર આટલું બધું દોષી છે એ આ મહાત્માઓએ ઉપદેશ આપ્યો ત્યારે જ આપણને ખબર પડી છે. દોષ, વિકાર, કશાય, જાત જાતના શબ્દોથી આપણો પરિચય કરાવી દીધો છે. પણ એક પ્રશ્ન આપણા આત્માના પડછાયાની જેમ અપ્રશ્ન રૂપે ઊભો રહી ગયો છે, શું કરવું? કરવાનું શું જિંદગીમાં, નિવર્તમાન અવસ્થામાં? એકલા પડો ત્યારે, દુનિયા તમને કિનારે ફેંકીને આગળ કૂચ કરી જાય ત્યારે શું કરવાનું? બેસહારા, અમિત્ર, મોહતાજ જેવા શબ્દોને જ્યારે ટેકા રૂપે વાપરવા પડે ત્યારે કરવાનું શું? લંડનનું ઇન્ડિપેન્ડન્ટ સમાચાર પત્ર રોજ એક વિશિષ્ટ વ્યક્તિને 9-10 સીધા, સરળ પણ જલદ પ્રશ્ન પૂછે છે.
પર્વતારોહક જો સિમ્પસનને પૂછાય છે, તમે કયા કારણ માટે મરી જવા તૈયાર છો? વિરોધ કરતા રહેવાથી દુનિયાને કોઈ ફેર પડતો હોય છે ખરો? કઈ વસ્તુ તમારામાં ગર્વ પેદા કરે છે? તમને કઈ વસ્તુની સૌથી વધુ તૃષ્ણા છે? બ્રોડકાસ્ટર અથવા ઉદ્ઘોષિકા જેની બોન્ડને પૂછવામાં આવેલું, કઈ રાજવી વ્યક્તિ સાથે તમે વરસાદી જંગલમાં 2 સપ્તાહ ગુજારવાનું પસંદ કરશો? જિંદગીમાં કોઈ વસ્તુ ક્યારેય ચોરી છે? છેલ્લામાં છેલ્લી શિકાયત ક્યારે કરેલી તમે? ક્યારેય કંઈ ભેગું કર્યું છે? લંડનનું ટાઈમ્સ આ જ પ્રકારની એક કોલમ ચલાવે છે, જેનું નામ છે ગેટિંગ પર્સનલ. રૂઢિચુસ્ત પક્ષની 56 વર્ષીય સાંસદ એન વિડકોમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એમના પરિચયમાં જણાવવામાં આવેલું કે શ્રીમતી વિડકોમ દક્ષિણ પૂર્વ લંડનમાં એમની બિલાડીઓ અને માતા રીટા સાથે રહે છે. એમને પૂછાયેલા પ્રશ્નો: મેમ, તમારી મેકઅપ બેગમાં શું રાખો છો? તમે ઘરમાં એકલા હો ત્યારે શું પહેરો છો? પથારીમાં સુવા જાઓ ત્યારે? તમારા ગિલ્ટી પ્લેઝર્સ કયા છે? કઈ વસ્તુ પર ખર્ચ કરો છો? લંડનનું ઓબ્ઝર્વર સામાયિક આ જ પ્રશ્નો નવી રીતે પૂછે છે. એમણે પૂછેલું, એવી 50 ચીજો કઈ છે જે મારે 2004માં ઓછામાં ઓછી જોવી છે? એકચ્યુઅલી કોઈ પત્રે એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે તમને શું નથી ગમતું. જો મને આવું પૂછાય તો આ મારા જવાબો છે: અમદાવાદની ગરમીની વાતો, બકરી પટલાણીની આત્મકથા લખવાની ઈચ્છા વ્યક્ત કરતો લેખક, ઇસ્ત્રી કર્યા હોય એવા ચોંટાડેલા વાળ, પ્રિયંકા ગાંધીનું સતત ચોંટાડી રાખેલું અર્ધસ્મિત, અને નરેન્દ્ર મોદીના વિરોધીઓના વિરોધીઓના વિરોધીઓ. જેમ જીભને ઘીનો સ્વાદ છે પણ આંગળીઓને સ્વાદ નથી, એમ જ કેટલાક માણસોની પ્રકૃતિ આંગળી જેવી હોય છે. એમનું જીવન સતત બેસ્વાદ રહ્યા કરે છે. કેટલાક માણસો ગ્રીક દેવતા ટિથોનિયસ જેવા છે. એ પ્રભાતની દેવી ઇઓસના પ્રેમમાં હતો. દેવી પાસે એણે અમરત્વ તો માંગી લીધું, પણ યુવાની માંગતા ભૂલી ગયો, વૃદ્ધ થઈ ગયો, દુઃખી દુઃખી થઈ ગયો. દેવી એને તીતી ઘોડો બનાવીને છોડી મૂક્યો. કેટલાક માણસો પર પૈસા કમાવાના આશીર્વાદ હોય છે, પણ એ ખર્ચી ન શકવાનો અભિશાપ હોય છે. ઈશ્વરે કંજૂસ માણસોને લાંબી જિંદગી આપી દીધી છે, અને કંજૂસાઈને લીધે વધારે લાંબી લાગવા માંડે છે. નિષ્પ્રવૃત્તિ, કંજૂસાઈ અને નિંદા, આ 3 દુર્ગુણ જ્યાં ભેગા થઈ જાય એ માણસ પર વેર વાળવાની જરૂર રહેતી નથી. કંટાળો દૂર કરવાના માર્કેટમાં ઇન્જેક્શન્સ તો મળતા નથી, પણ ઉપચાર જરૂર છે. પ્રવૃત્તિ, રુચિ, રસ, શોખ વધારતા જવું જોઈએ. જીવનમાં એક એવી સ્થિતિ આવી જતી હોય છે જ્યારે બીજાઓ આપણને ખુશ કરે એથી વિશેષ આપણે આપણને ખુશ કરવાના હોય છે, એવી સમજદારી આવી જતી હોય છે. નવી પેઢી પાસે સમય નથી, દરેક પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. નિવૃત્ત માણસ જેણે આજીવન સહજીવન ભોગવ્યું છે અને એકની વિદાય થઈ ગઈ છે, એની પાસે જબરદસ્ત ખાલીપો કે અવકાશ ઊભો થઈ જાય છે. બીજાઓની દયા કે હમદર્દીની લાચારીથી જીવન જીવાતું નથી. ઉત્તરાવસ્થા એ સ્થિતિ છે જ્યારે આયુષ્યના વર્ષ ઓછા રહ્યા છે, પણ 1 કલાક 90 કે 120 મિનિટનો થઈ ગયો છે. ઓછો સમય છે અને તોય ખૂબ લાંબો લાગ્યા કરે છે, કારણ કે માણસની અભિરુચિ સંકોચાઈ ગઈ છે. એકની એક વાત વારંવાર કહેવાયા કરે છે, સ્મૃતિ ઝાંખી પડી જાય છે, વિસ્મૃતિ શરૂ થઈ ગઈ છે, ભૂતકાળ વર્તમાન કાળ બની ગયો છે. દરેક વાત, કહેવત, અનુભવ, ઉપદેશ ટાંકીને કહેવામાં આવે છે, શું કરશો એ પ્રશ્ન બાકી રહે છે, અને માત્ર પ્રશ્ન નહીં, જીવન દર્શન બની જાય છે. જૂના સમયમાં ચીનાઓ શાપ આપતા કે તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ દિવસોમાં જીવો. આજે 21મી સદીમાં, વર્ષ 2004માં, આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ દિવસોમાં જીવી રહ્યા છીએ. છાપા, સામાયિકો, પત્રિકાઓ સેક્સથી છલકાઈ રહી છે. એવા દિવસો દૂર નથી કે ક્રિકેટ 24 કલાક ચાલતી રહે. વ્યસ્ત રહેવા માટે ઘણા વિષયો છે અને નિષ્પ્રવૃત્તિ માટે ઘણા પ્રલોભનો છે. ફિલ્મો છે, ટીવીની ધારાવાહિક સિરિયલ્સ છે,
જેમાં ઘરમાં થ્રી પીસ સૂટ અને કાંજીવરમ સાડી પહેરીને સુવાળા છોકરા છોકરીઓ બારણા વિના આવજાવ કરે છે. ફેશન છે, કેટવોક છે, એમાં કપડાં જોવાતા નથી પણ નિર્વસ્ત્ર મોડેલ જોવાની મજા પડે છે. ટીવી જુઓ, રસોઈ થતી જુઓ. ટીવી આપણો અલાદીનનો જીન છે એકચ્યુઅલી. બટન દબાવો અને ચિત્તો દોડવા માંડે છે. બટન દબાવો અને હિરોઈન કિસ કરે છે. બેટ્સમેન સિક્સર મારી દે છે. ડોક્ટર બાયપાસનું ઓપરેશન કરે છે. કંટાળાનું કોઈ કારણ જ નથી. શું કરશોનો ઉત્તર છે પ્રવૃત્તિઓનું વૈવિધ્ય. ફિલ્મ જુઓ, ટેલિવિઝન જુઓ, નાટક જુઓ, પુસ્તકો વાંચો, નવી ભાષા શીખો, કમ્પ્યુટરની સામે બેસો અને પૂરું વિશ્વ ખોલી નાખો. સંગીત છે, કેસેટ છે, સેંકડો ભાષામાં મનુષ્યના અવાજમાં ગીતો ગવાતા સાંભળો, રેડિયો ચાલે છે, ચિત્ર પ્રદર્શનમાં જાઓ, પિઝા ખાઓ, શક્કરપારા તળો, કસરત કરો, મંદિરમાં જાઓ. કશું જ ન સૂજે તો 500 રૂપિયાનું પરચુરણ દિવસમાં 3 વાર ગણી નાખો. અને જો ઊંઘ ન આવતી હોય તો ગુજરાતી રમૂજી લેખકોનું લખાણ 3 વખત વાંચી જાઓ, ઊંઘ આવી જશે. મૂળ પ્રશ્ન એક જ છે, શું કરશો? અને એના જવાબમાં રોયલ ચેલેન્જ વિસ્કીની બોટલ કાઢી એને જોઈ પીધા વિના પાછી મૂકી દો અને પછી પ્યાસ પર એક અદ્ભુત કવિતા લખી નાખો. પણ પછી પ્રશ્ન તો બાકી જ રહેશે કે કરશો શું. થેન્ક યુ.